સરથાણા જગતનાગર ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 22 જેટલા માસુમોના મોત નિપજ્યા હતા. તે તમામ મૃતકોના અસ્થિની યાત્રાનું આયોજન કરાયું હતું. આ અસ્થિ યાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરાયું હતું અને બપોરે અસ્થિ યાત્રા નીકળી હતી. સુરત શહેરના સરથાણા જગતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં 22 જેટલા માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય, સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અસ્થિ યાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરાયું હતું અને ત્યારબાદ અસ્થિ યાત્રા કાઢવામાં આવી હતી. મૃતકના વાલીઓએ જણાવ્યું હતું કે અસ્થિ યાત્રા શાંતિપૂર્ણ રીતે તક્ષશિલાથી શરૂ થઈને યોગી ચોક, સ્પિનિંગ મિલ અને મિની બજાર થઈને ખોડિયારનગર રોડથી નીકળી વલ્ભાચાર્ય રોડ થઈને હીરાબાગ થઈ તક્ષશિલાએ ફરી સમાપન થઈ હતી. અસ્થિના લોકો દર્શન કરી શકે અને તમામ લોકો આ દુર્ઘટનાથી જાગૃત થાય, ફરી આ રીતની દુર્ઘટના ન બને તે હેતુથી આ અસ્થિ યાત્રા યોજવામાં આવી હતી. અસ્થિ યાત્રામાં વાલીઓએ માંગ કરી હતી કે હજુ જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ પગલાં લેવાયા નથી, તેમની અટકાયત પણ કરવામાં આવી નથી તથા તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેથી લોકોને અપીલ કરાઈ છે કે આ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે. SMC, DGVCL અને ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. તક્ષશિલા અગ્નિકાંડના મૃતક માસૂમ બાળકોની અસ્થિ યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને તંત્ર સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત.